પરદો ક્યાં હતો? વસ્તી પાછળ ની બાજુ એ હોય પ્રતિબિંબ, આ બાજુ હોય કે નહીં? આમાં તો પસાર થઈ છે, બંને સરખા આવે તો એમાં જોત છે ને એટલું દેખાય તમને, સી પર સરસ એમાં છે ઉલટું એવું દેખાય એમ રે. સ્ટોપ કરી પછી આ લોકો નો બધા એનો લઈ લે આપડે ગમે તે બાજુ વસ્તુ રાખી શકીએ, ખબર છે ને? પ્રતિબિંબ એની બીજી બાજુ મળે, આ બાજુ રાખો તો પેલી બાજુ એક્ઝેક્ટ એવી જ દેખાય. નીચે જવું પડે છે બસ. સારું ચાલો બીજો કરીએ. હવે એની કાળી રાખ થાય, મેગ્નેશિયમ ની પટ્ટી એક એવી છે જે સળગે ને તો એની એકદમ વ્હાઈટ રાખ મળશે. કાલ તો નહોતી સળગી, બે મીણબત્તી હોય કદાચ સળગે, કહીશું તો બહુ હવે છે ને પકડશું છે ને. પ્રયોગશાળા માંથી કાચ નું બાઉલ લઈ કોપર કોપર સોના જેવું દેખાય તો આ દ્રાવણ માંથી પ્રયોગ થાય વિસ્થાપન. આપણે કીધેલું કે ઝઘડા માંથી અને બહુ નજીક થી નહીં જોવાનું એવું પણ કીધેલું, ખબર છે? લાઈ તો બીજું આવું છે, આવી હશે દેખાય, સાત રંગ દેખાય, આ બાજુ આ મસ્ત દેખાય છે, સરસ દેખાય છે. ચાલો પછી યાદ કઈ હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ છૂટો પડે, પણ આ તો મોટું લઈએ આપણે દાખલું એવું તો ધ્રુવો તરીકે બે ચમચી લઈ લેવાના, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ તરીકે બેટરી ના એક એક આમ છેડે જોડવાનો, એક આની સાથે અને ગ્લાસ ની અંદર ચમચી મૂકશું એની સાથે છોડો,
બેટરીના બીજા ધ્રુવ સાથે ને બીજો. હવે આમ રાખીએ એટલે અહીંયા આપણે ચમચી મૂકીએ તો ચમચીની અંદર વાયુ દેખાય. ચાલુ કરીએ બેટરી, પણ પાણી હોય તો શું વાહક પરિપથ પૂરો થાય, પોળું કરી દો તો બંધ કરી દેવું. એ બંધ છે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર વાળું 13મું ચેપ્ટર. આ બે ધ્રુવ નક્કી કર્યા આપણે ચમચી તરીકે લેશું. બીજી બેન્ચ સવાઈ જાય બે જણા આવી જાઓ અહીંયા ટાચણે, બે ટાચણે એમાં તે આવે. ચાલો તમારું ભણો છો ટાચણે, અહીંયા જોવાનું છે કે એક લંબઘન મૂકવો, આ ટેલ ડ્રોઈંગ કરવાનું. એક બાજુ શું મૂકું, બે ટાચણી મૂકી, એનો પડછાયો અહીંયા મળે, ખબર એને પ્રતિબિંબ કહેવાય. અહીંયા વચ્ચે લંબઘન મૂકીને જોવાનું છે, અહીંયા આનો પડછાયો અહીંયા જ્યાં પડે ને ત્યાં બીજી બે ટાચણી એને ખોસવાની. પણ તમને ઊંચું કરીને તમને બતાવીને બતાવીશ, હું પેલા અહીંયા બતાવી દઉં. ચાલ તમને દેખાઈશ, જલ્દી જો જ્યાં દેખાય ત્યાં એક બે ટાચણી ક્યાં આવી ગઈ. આમ થોડીક આમરે તું સામે આવી જા,
સામે આવી જાય, અહીંયા અહીંયા ઉભી રહી છે. હવે તમે અહીંયાથી જો તો તને દેખાય ત્યાં ફોસ ફટાફટ આની લાઈન બ્લુ દેખાય ત્યાં બ્લુ ને ગ્રીન દેખાય ત્યાં ગ્રીન. સરખી રીતે જોઈ, ખોટું ન પડવું જોઈએ. હમણાં આનાથી ખબર પડી જાય તમે સાચા છો ખોટા. પછી તમને આવા લંબગણ ઘણા બધા છે, તમને એટલા એટલા કરાવશું. આ ટીચર વિડીયો મોકલે ને એ જોઈ લેજો એટલે આવડી છે. ચાલો અહીંયા હવે અહીંયા ત્યાં અહીંયા પ્રતિબિંબ દેખાણા પાછળની તરફ તમારો પ્રયોગ આવ્યો તો ત્યાં બીજી બે ટાંચણી મૂકવાની. હવે જોવાનું છે કે તમારે આપણે આમ લાઈન દોરીએ તો અહીંયા થાય આમ ત્યાં લાઈન આવે ને તો ખરે લાઈન આટલી ત્રાસી વહી ગઈ, આ વચ્ચે આટલી જગ્યા થઈ ગઈ. જો એનું કેવું સ્થાનાંતર કહેતા, પાશ્વીય સ્થાનાંતર કહેતા ને, કે ખરેખર આપણું લાઈન અહીંયા આવી જોઈએ. જો એક જ લંબગણ ન હોત તો એક લાઈન થાય, પણ મેં જેવો લંબગણ મૂક્યો એવી લાઈન ક્યાં આવી ગઈ? અહીંયા આટલું શું થઈ ગયું? કિરણ ત્રાસું થઈ ગયું, શું કામ માધ્યમ છે એ બદલાઈ ગયું. હવે સાચા છે કે ખોટા? ચારે ટાંચણી ઉપર ટોર્ચ રાખીએ ને તો એક લાઈનમાં થશે તો સાચા, નહીં થાય ને તો ક્યાંક ભૂલ છે. તમને બતાવો પેલા એમ જોઈ લે, પછી તમને હું ઊંચો હાથ કરીને બતાવીશ બેટા. ચાલો જો તમે
અંતર્ગોળ અરીસાના જુદા જુદા સ્થાને વસ્તુને રાખતા અવગણી ગયા ને કે અંતર્ગોળ આ અરીસો એનું શું આમાં કરો તો મળે સી એનાથી બરાબર. હવે વસ્તુને આમ જુદા જુદા સ્થાને રાખતા ને પેલું અનંત અંતર એટલે આપણે સૂર્ય, સૂર્યનું પ્રતિબિંબ ક્યાં મળતું? એક બિંદુ એફ ઉપર. પછી ક્યાં લેતા? સી એફ ની નજીક. તો અહીંયા ક્યાં મળે? સી એફ ની વચ્ચે. પછી ક્યાં લેતા? સી પર. તો ક્યાં મળે? સી પર. ક્યાં લેતા? સી એફ ની વચ્ચે. તો ક્યાં મળે? ધીરે ધીરે મોટું થતું જાય ને, ધીરે ધીરે પ્રતિબિંબ શું છે મોટું થતું જાય. છેલ્લે વસ્તુને અહીંયા મળે તો અહીંયા પ્રતિબિંબ લેતા. પણ એ કેવું હોય? આ પાસે પડદા ઉપર ઝીલી શકાય નહીં. એટલે આપણને ક્યાં સુધી પડદા ઉપર ઝીલી શકાશે? અહીંયા સુધી. અને એકદમ નજીક રાખશું ત્યારે, આ એફ પર રાખશું ત્યારે મોટું પાછું દેખાશે નજીક એકદમ. તો આ છે અંતર્ગોળ અરીસો અને આ છે બહિર્ગોળ લેન્સ. બંનેના પ્રતિબિંબ સરખા ખબર ને? આમાં જે નિયમ એ જ આમાં નિયમ. હવે તમારે આ લોકોને દેખાય નામ રહે પડદો ક્યાં ગયો લઈ. હવે તમારે એકદમ એક્ઝેક્ટ ચેક કરવું પડે. આનો જે જ્યોત છે ને એના જેટલો અમલે કરતી જામાં આની જ્યોત છે ને એવડી જ દેખાય પડદા ઉપર. હવે આ મૂકી દે, આપણો પડદો છે ચેક કરવાનો છે. આ બાજુ દેખાય છે પહેલી બાજુ આવતી જા, આગળ 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 આવતી જા, મળશે આમાં બિંદુ. તને એક્ઝેક્ટ આની સામે લેતો ઊભી રહે ઊભી રહે ઊભી. બુક લાવો તો બે ત્રણ બુક લાવો બેટા. અમે આમ કામ કરતા હોય ત્યાં સ્ટોપ કરી આવડે કે નહીં? એકદમ એના જેવડી મળે એટલે ક્યાં આપણે આવી ગયા? એફ પર. મુખ્ય કેન્દ્ર શોધવા જઈ તો વાર લાગે એટલે આપણે ડાયરેક્ટ આમને બતાવી નહીં તથા આકૃતિ દોરવાની, એફ સી નક્કી કરવાના. પણ જોજો મોટું મોટું થતા જાય. નજીક આવતા તમને આ બાજુ રાખીને પછી બતાવીશ. નજીક નજીક આવતા જાય એમ પ્રતિબિંબ મોટું થતું જાય ખબર ને. અહીં જો અનંત અંતરે હતા તો એક બિંદુ નજીક 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 એના જેવડું જ સી પર. મેં બધું જેવડું દેખાય ને તો એ તમારો સી અરીસાનું કેન્દ્ર. પણ એકદમ નજીક આવી જાય ને તો અરીસામ દેખાય ખબર. ચત્તો આવી જાય બે અહીંયા અરીસામાં ચત્તો દેખાય તો આમાં આગળ લઈ આગળ બેઠા એમ દેખાય. દેખાય છે અરીસામાં મોટું એકદમ ચત્તું ને મોટું. ચલો આમ આમ નજીક જા. જો એકદમ સરસ જો દેખાય નીચે